સમગ્ર ગુજરાતમાં આવતીકાલે પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે, જે અંતર્ગત આજે ધાનેરા તાલુકાની 22 પંચાયતની ચૂંટણીની કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો। પંચાયત માટે સામગ્રી સાથે બસમાં જવાબદાર અધિકારીઓ અને પોલીસ સ્ટાફને રવાના કરવામાં આવ્યો। પંચાયતમાં બલેટ પેપરથી મતદાન યોજવાનો હોવાથી ચૂંટણીમાં ફરજ નિભાવતા અધિકારીઓને વિશેષ તાકીદ સાથે આજે ધાનેરાના ચૂંટણી અધિકારીઓને રવાના કર્યા હતા। મતદાન શાંતિપૂર્ણ યોજાય એ માટે પોલીસ તંત્ર પણ એક્શન મૂડમાં છે અને સતત પેટ્રોલિંગ માટે અગાઉથી આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે। ધાનેરા તાલુકામાં જે 22 ગ્રામ પંચાયત અને એક પેટા ચૂંટણીની પૂર્વ તૈયારી અમે પૂરી કરી લીધી છે। આવતીકાલે એટલે આજે અમે મતદાન સામગ્રી જે છે અમે મતદાન મથકે રવાનગી કરીશું અને આવતીકાલે સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા ચાલુ થશે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે। તમામ મતદાન મથકો ઉપર મતદાન મથકની જે ટુકડીઓ છે, એક પ્રિસાઇડિંગ બધા 4, અન્ય બીજો સ્ટાફ, કુલ 5 સ્ટાફની નિમણૂક અમે દરેક મતદાન મથકોએ જ કરી છે। આ ઉપરાંત દરેક મતદાન મથક ઉપર પોલીસ સ્ટાફની પણ નિમણૂક કરવામાં આવેલી છે, જેમાં કુલ જનરલ પેટ્રોલિંગ માટે 1 પીએ કક્ષાના અધિકારી છે, પીએસઆઈ કક્ષાના પણ 1 અધિકારી છે। આ ઉપરાંત એએસઆઈ હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ કુલ 56 અને એ સિવાયના હોમગાર્ડ અને જીઆરડી જે છે એ 82 જેટલા અમે તૈનાત કરેલા છે, જેથી કોઈ ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છા બનાવ